તો વાયદા મુજબ ફરીથી આપની સમક્ષ હાજર છું આપણે એ તો જાણ્યું કે ભાદરવા થી ચૌદથી ચૌદસના દિવસો ગણપતિ ઉત્સવ તરીકે ઉજવાય છે અને શા માટે ચૌદ ચૌદસના દિવસે આપણે ગણપતિનું વિસર્જન કરીએ છીએ હવે આ ગણપતિ ઉત્સવ જે છે એ કઈ રીતે ભારતના દરેક પ્રાંત સુધી અને આજે તો દેશ દુનિયા સુધી પહોંચ્યો તો એ પાછળ પાયાની અંદર છે ભારતનો ઇતિહાસ ભારતના ઇતિહાસની અંદર આઝાદીની લડત વખતે ભારતના સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય તિલકે જે છે એ ગણપતિ ઉત્સવની શેરી પંડાલોની અંદર શરૂઆત કરી હતી એ સમયે લોકોને આઝાદીની ચળવળ માટે જાગૃત કરવા આઝાદીની આંદોલનની અંદર લોકોને જોડાવા માટે થઈને લોકોમાં જે પણ અભિવ્યક્તિ હોય જે પણ કલા હોય એ દ્વારા એ આઝાદીની ચળવળની વાતો જે છે એ લોકો સમક્ષ રજૂ કરતા અને આજે પણ આપણે જાણીએ છીએ કે વિવિધ જે શેરી પંડાલોની અંદર ગણપતિ ઉત્સવ હોય છે તો એમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે એ રાખવામાં આવે છે તો આ પ્રણાલિકા જે છે એ ખૂબ જૂની છે તો આ રીતે લોકમાન્ય તિરકે ગણપતિ ઉત્સવને જે એ શેરી પંડાલોની સુધી પહોંચાડી લોકો ભારતભરના પ્રાંત સુધી પહોંચાડી કે જેથી કરીને મોટી સંખ્યામાં છે લોકોને જાગૃત કરી શકાય અને આઝાદીની ચળવળમાં છે લોકોને જોડી શકાય રોચક વાતો સાથે હાજર થઈશ ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે કેમેરામેન નિલેશ ચાવડા સાથે વૃંદા પાઢ્યા દ્વારકા ટુડે સૌને જય દ્વારકાધીશ